તરફ સરકાર પર્યાવરણ બચાવો જલ હી જીવનના બણગાં ફૂંકે છે, તો સરકાર પ્રશાસનની ઘોર બેદરકારી સુરત જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તારમાં જોવા મળી રહી છે. હજીરાના ઓએનજીસી બ્રિજ પાસે છેલ્લા એક માસથી પાણી લીકેજ થઈ રહ્યું છે, છતાં પણ તંત્ર ઊંઘી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. કવાસ તરફથી મગદલા તરફ જતા નેશનલ હાઈવે પર 15 દિવસથી પાણી પુરવઠા વિભાગની મેઇન લાઇન લીકેજ છે, જેમાં મોટી માત્રામાં પાણીનો જથ્થો વેડફાય છે. લાઇન ભંગારના 15 દિવસ જેવો સમય થયા છતાં પણ કોઈપણ જાતનું રિપેરિંગ થતું નથી, ત્યારે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થાય છે. બીજી તરફ જ્યારે ખેડૂતોને ખેતી માટે પાણી આપતી વખતે વિવિધ નિયમો બતાવાય છે, તો શું આ રીતે પાણીનો બગાડ થતો હોય એના માટે જવાબદાર અધિકારીઓ પર પગલાં ભરાશે ખરા? ઉનાળામાં પાણી તંગી સર્જાય તો વેડફેલું પાણી ક્યાંથી લવાશે? લોકોએ ગરમીમાં પાણી માટે હવાત્યા મારવા પડશે. પસાર થતા કોઈને પણ આ સમસ્યા ધ્યાને નથી આવતી, એ પણ એક નવાઈની વાત છે. બ્યુરો રિપોર્ટ, ચેટલાઈ વિટનેસ.